ભક્તો પ્રભુની કૃપા માટે કરે છે તેમની પૂજા પરંતુ પૂજાનો આરંભ કરતા પૂર્વે તેમનું ઘરમાં આવાહન કરવું અને તેમને સ્થાપિત કરવા અતિ આવશ્યક છે જે શાસ્ત્રો અનુસાર થવું જરૂરી છે તો ચાલો આજે જાણીએ કે પૂજા કરતા પૂર્વે કેવી રીતે પ્રભુનું કરવું ધ્યાન આવાહન અને આસનવિધિ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આપણા શાસ્ત્રની અંદર હંમેશા છેવન નું વિશેષ એક મહત્વ હોય છે રાજોપચાર પૂજા ત્રિશોપચાર પૂજા પંચોપચાર પૂજા સોળસોપચાર પૂજા આવી ઘણી બધી પૂજાઓ આપણા શાસ્ત્રમાં હોય છે ને આપણે હિન્દુ ધર્મની અંદર આપણે સનાતનની અંદર ખાસ કરીને આપણા દેવી દેવતાઓને રોજે રોજ મંદિરમાંથી સ્નાન પૂજન આપણે કરાવતા હોય છે શાસ્ત્ર પ્રમાણે તો શાસ્ત્રમાં દરેક ઉપચારનું પણ એક મહત્વ હોય છે આપણે જ્યારે કથા કરીએ હવન કરીએ વાસ્તુ કરીએ નવચંડી કરીએ કંઈ પણ કરીએ તો હંમેશા ભગવાનની પૂજન અર્ચના એ આપણને ખબર હોવી જોઈએ ઘણાને ખ્યાલ હોય છે ઘણાને ખબર નથી તો દરેક ઉપચારની અંદર એક વિશેષ મહત્વ હોય છે પરંતુ હું તમને ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી જણાવીશ કે ભગવાનનું ધ્યાન આવાહન આસન પાદ્ય અર્ઘ્ય આચમન સ્નાન પંચામૃત વસ્ત્ર યજ્ઞોપવિત ગંધ અક્ષત પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય દરેક વસ્તુનું શું છે મહત્વ કઈ રીતે કરવામાં આવે છે જાણકારી હોવી જોઈએ અને બહુ સરળ ભાષામાં તમને જણાવીશ જેમ ભગવાનને બોલાવવાના જેમ કોઈ મહેમાનને આપણે બોલાવીએ છીએ તે રીતે જ ભગવાનને પણ મહેમાન તરીકે જ આપણા ઘેર ભગવાન આવે છે પણ સંસ્કૃતમાં લખ્યું છે ધ્યાન આવાહન અને આસન ધ્યાન એટલે શું હું તમને કહી દઉં ગુજરાતી ભાષામાં કહીએ તો આપણા ઘર પ્રસંગ હોય ત્યારે હંમેશા પહેલાં તો પ્રસંગની અંદર પહેલાં બધાને યાદ કરીને લિસ્ટ બનાવીએ યાદ કરીએ પહેલાં બધાને પછી કંકોત્રી મોકલાવીએ જેને આમંત્રણ જેને સંસ્કૃતમાં આવાહન કહેવાય અને પ્રસંગમાં જે દિવસે આવે ત્યારે આપણે બેસવા માટે એમને ખુરશી આપીએ અને આસન કહેવાય ભગવાનને પણ સેમ આ રીતે પૂજામાં પહેલા ભગવાનને બે હાથ જોડીને યાદ કરવા એટલે કે ધ્યાન કરવું ત્યાર પછી ચોખા કંકુવારા કરી અને ભગવાનને આવાહન કરવું એટલે કે ભગવાનને કંકોત્રી આપવી એટલે નિમંત્રણ આપવું અને નિમંત્રણ આપ્યા પછી ભગવાનને બેસવા માટે ગાદી પાન બાજટ અનાજ વિગેરે વસ્તુ ઉપર આપણે ભગવાનને બેસાડીએ છીએ જેને કહેવામાં આવે છે આસન તો એ બધી વસ્તુને આપણે ખબર હોય પણ ડાયરેક્ટ પહેલાં કયું વસ્તુ પહેલી કરવી જોઈએ એનું પણ આપણને ખબર હોવી જોઈએ તમે નોટમાં બધું લખી લખતા રહેજો ભગવાનના પૂજાનો ક્રમ જેથી તમને જ્યારે પણ કરવી હોય ત્યારે તમને યાદ રહેશે અને હંમેશા આ કાર્યક્રમ ઘણા બધા લોકો અને એમાં પાછા વડીલ જે હોય ને ખાસ એ લોકો જોતા હોય છે ઘણા છોકરાઓ કહેતા હોય અમારા ત્યાં આવે કે શાસ્ત્રીજી તમારો ટીવીનો કાર્યક્રમ ચાલુ થાય ને એટલે અમારા દાદા દાદી કે જે કંઈ ઘરમાં હોય ને રિમોટ લઈ લે છે તમારો કાર્યક્રમ જોવા માટે સારી વાત છે ચાલો ધર્મ ગ્રંથ આ બધી વસ્તુને એ લોકો જો નિહાળશે એ લોકો સાંભળે છે અને એના દ્વારા જ આવનારી પેઢીઓને સાચી માહિતી એ વડીલો આપતા પણ હોય છે તો મિત્રો પૂજાની અંદર પૂજા પાઠ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે પૂજામાં પહેલું ધ્યાન કરવું જોઈએ ધ્યાનની અંદર શું કરવું ધ્યાન એટલે કે યાદ કરવા જેમ કે તમારે ગણેશજીને બોલાવા છે કે શિવજીને બોલાવા છે કે માતાજીને બોલાવા છે કે વિષ્ણુ ભગવાનને આવાહન કરવું છે તો સૌપ્રથમ પ્રથમ પહેલાં આપણે બે હાથ જોડીને ધ્યાન કરવાનું ધ્યાન એટલે યાદ કરવા ગણેશજીને બોલાવવા છે તો ઓમ ગંગાણા બતાયમાં ઓમ ગંગાના પતાયમાં મંત્ર બોલીને ભગવાન ગણેશને આંખ બંધ કરો અને ગણેશજી તમને દેખાવા જોઈએ એને કહેવાય છે ધ્યાન શિવજીને બોલાવવા હોય સમજો નાનું શિવલિંગ છે ને આપણે ભગવાન શિવજીને બોલાવવા છે તો આપણે ઓમ નમઃ શિવાય બોલી ધ્યાન કરવાનું કૈલાસમાંથી ભગવાન શિવજી ત્યાંથી તમારા શિવલિંગમાં આવે છે એવો એવો ભાવ કરવાનું એને કહેવાય ધ્યાન માતાજીની મૂર્તિ હોય તો એમાં આવી રીતે ધ્યાન કરવાનું મતલબ પહેલું કોઈ પણ ભગવાનની પૂજામાં કરવામાં આવે છે ધ્યાન ધ્યાન એટલે ખાલી નમસ્કાર કરવાના અને યાદ કરવાના ત્યાર પછી આવે છે આવાહન આવાહનમાં શું કરવું આવાહન મતલબ આમંત્રણ લગ્ન પ્રસંગ હોય તો આપણે હંમેશા કંકોત્રી બધા મહેમાનને લખીએ પણ પહેલાંના જમાનામાં કંકોત્રી નથી પહેલાં જ કંકુવાળા ચોખા કરી અને આપણે વેવડીને આપતા અથવા કોઈપણને આપતા કે ભાઈ અમારે કે પ્રસંગ છે તમે આવજો આવું કહેતા અહીંયા ભગવાનને પણ આપણે કંકુવાળા ચાવલ એટલે કે ચોખા કરીને એ ભગવાનને આપણે આવાહન કરીશું કે હે ભગવાન હું તમારી પૂજન કરું છું તમે આવો તો હું તમને બોલાવું છું આવાહન કરું છું તમે આવો આવકારો આપીએ છે તો પહેલો ભગવાનને યાદ કરવા જેને કહેવામાં આવે છે ધ્યાન ત્યાર પછી કરવામાં આવે છે આવાહન એટલે ભગવાનને બોલાવીએ છીએ આવાહન અને તે વખતે પણ મંત્ર મૂળ મંત્ર જે ભગવાનને બોલાવીએ છે એનું નામ બોલીને એ ભગવાનની ઉપર એ ચોખા અર્પણ કરવાના પરંતુ પાછળ બોલવાનું આવ્યામી સ્થાપ્યામી જેમ ગણેશજીને બોલાવીએ છીએ તો બોલવાનું ઓમ ગંગપત નમા હા આવ્યામી સ્થાપ્યામી જો શિવજીને તમારે બોલાવા છે તો ઓમ નમઃ શિવાય આવ્યામી સ્થાપ્યામી માતાજીને બોલાવવાના છે તો અંબાજીને બોલાવવા હોય તો માતાજીનું નામ બોલી અને પાછા બોલવાનું અવયામી સ્થાપ્યા આવ્યામી સ્થાપ્યામનો અર્થ થાય આવો અને બેસો હે ભગવાન હું આવાહન કરું છું તમે આવો અને બેસો જ્યાં સુધી આવાહન ન થાય ત્યાં સુધી આગળ બીજી કોઈ ગમે એટલી પૂજા કરો કોઈ મતલબ નથી ભગવાનનું આવાહન કરવું જરૂરી છે પહેલું કરવામાં આવે છે ધ્યાન ત્યાર પછી કરવામાં આવે છે આવાહન અને છેલ્લું કરવામાં આવે છે આસન મતલબ ભગવાનનું આવાહન કર્યા બાદ ફૂલ લઈ અને ભગવાનને ફૂલની ઉપર બેસાડીએ છીએ અથવા ગાદી કોઈ સરસ ગાદી હોય બાજટ હોય પાટલો હોય અનાજ હોય એની ઉપર ભગવાનને બેસાડીએ છીએ કેમ કેમકે ભગવાનને બેસવા માટે આસન પણ આપવું જોઈએ રમ્યમ સુશો ભનમ સર્વ સોખ્યમ કરમ શુભમ આસન ગૃહાણ પરમેશ્વર શાસ્ત્ર કહે છે કે જ્યારે ભગવાન આવે તો ભગવાનને બેસવા માટે આસન આપવું જોઈએ મહેમાન આપણા ઘેર આવે ને આપણે એને આસન ના આપીએ ઉભા રાખીએ થોડી વાર એમ ભાગી જાય મહેમાન આવે એટલે કેવું પડે ભાઈ આવો 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 આવકારો આપો બેસો 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 બેસવા માટે એમને જગ્યા આપો તો માણસને સારું લાગે તેમ ભગવાનને પહેલું ધ્યાન પછી આવાહન અને ત્યાર પછી આપવામાં આવે છે આસન મતલબ ફૂલ હાથમાં રાખી અને ભગવાનનું નામ બોલવાનું અને છેલ્લે એ નામની પાછળ અથવા મંત્રની પાછળ બોલવાનું આસનમ સમરપૈયામી કાં તો આસનાર્થે પુષ્પાણી સમરપૈયામી આવું બોલવાથી ભગવાન કે ભગવાન તમે આસન ઉપર બિરાજમાન થાઓ અને ત્યાર પછી આ ત્રણ વસ્તુ તો ચોક્કસ કરવી જોઈએ પૂજામાં પહેલું ધ્યાન પછી આવાહન અને પછી આસન સંસ્કૃત શબ્દ છે ગુજરાતીમાં તમને ખબર પડી ગઈ ધ્યાન એટલે બોલાવા આવાહન એટલે આમંત્રણ આપું અને આસન એટલે બેસવા માટે આસન આપવું અને ત્યાર પછી ભગવાનની પાદ્યાદિ ઉપચાર પૂજા કરવામાં આવે છે જેમાં ભગવાનના ચરણ પ્રસારણ પછી ભગવાનના હાથ ધોવાના ભગવાનને પીવા માટે પાણી આ બધી વસ્તુઓ આગળ એ બધા આગળના જે ઉપચાર હું છે કહેતો રહીશ કેમ કે આજે તો ખાલી ત્રણ વસ્તુ ઉપર તમને જાણકારી આપી કેવલ ધ્યાન આવાહન અને આસન ઉપર પણ આગળ પૂજાના બધા જ ક્રમ જે છે એ ક્રમને સારી રીતે કઈ રીતે કરવું એ બધી જ જાણકારી આગળના કાર્યક્રમમાં પણ તમને હું જણાવતો રહીશ તો ભક્તિ સંદેશ કાર્યક્રમ એ તમારો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમને સદૈવ આપ નિહાળતા રહેજો મને આપો રજા જય ભગવાન